નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ઉર્વી કોર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. આદિપુરની સેવી સ્કૂલ મધ્ય કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના અનેક બાળકોએ ભાગ લીધો હતો. તેમજ સેવી સ્કૂલ મધ્ય બાળકોને કરાટે શીખવાડવાની પણ વ્યવસ્થા કાર્યરત છે. આજ રોજ આદિપુર સેવી સ્કૂલ મધ્ય કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો. અને અહીં 2 વર્ષથી કરાટે શીખવાડવામાં આવે છે, તેમજ 6 વર્ષ સુધીના બાળકો કરાટે શીખવામાં ભાગ લઈ રહ્યા છે. અને આજ રોજ કોમ્પિટિશન હોતા કરાટેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાનું ટેલેન્ટ દેખાડ્યું હતું. ગુડ મોર્નિંગ એવરીવન, માયસેલ્ફ વર્ષા મમતાની with my colleague Savita Thakur on behalf of Kidzi and Seve International School managed by Mrs. Preeti Munshani and Mr. Vinod Munshani welcomes you. Kidzi and Seve International School gives you the platform to the kids to explore themselves and show their hidden potential. Kidzi is not just about how good your child is, but it's about how your child is good at. Whether the child is too bossy, shy, or perhaps just little hyper, the martial art can help your child to learn many life lessons. There are few reasons why our school introduced karate. They are self-defense, fitness, confidence, coordination, focus, discipline, and increase the self-esteem. Good morning, all of you. My name is Diya Shetty. I am studying in senior KG Kidzi school. I learn karate in school, which helps me my confidence and self-defense. Thank you. Abhi ye log 6 years ke hai, abhi se in logon ne start kiya hai. To 1 year mein jab ye tayar ho jayenge to inke liye aage bahut bright future hai, champion banne ke liye, sports mein career badhane ke liye. Very glad to announce that for the first time the children of senior KG aged 3.5 to 4.5 years are participating in karate competition, which is a great matter of pride for the school. આદિપુરની મૈત્રી સ્કૂલ મધ્ય સુજોક થેરાપી કેમ્પ યોજાયો હતો, જેમાં બાળકોને રોગો સામે લડવાની સમજણ અપાઈ હતી. આજરોજ આદિપુર મૈત્રી સ્કૂલ મધ્ય ડોક્ટર જગદીશ ઠક્કર અને સ્કૂલના સહયોગથી સુજોગ થેરાપી કેમ્પ યોજાયો હતો, જેમાં બાળકો નાના નાના રોગોની સારવાર પોતાના હાથે જ કરી શકે તેમ છે એ વિશેની સમજણ આ કેમ્પમાં બાળકોને આપવામાં આવી હતી. इस प्रोग्राम में मुझे बहुत सारी ऐसी अच्छी चीज़ें देखने को सीखने को मिली है, जिसमें है ना उन्होंने बताया हम बिना किसी दवाई और किसी और है ना बिना किसी चीज़ के हम अपने हाथ और पैरों में अपना सारे बॉडी का ट्रीटमेंट कर सकते हैं. बहुत अच्छा प्रोग्राम है. गोलियां दवाइयां उस पर आजकल ज़्यादा हो रहा है, उसको ना करके अपने शरीर में ही जो हाथ की उंगलियाँ हैं उसमें से ट्रीटमेंट कर सकते हैं. मारू नाम डॉक्टर जगदीश ठक्कर. અત્યારે બાળકોને અત્યારે સુજોગ થેરેપી વિશે એમને ઇન્ટ્રોડક્શન આપ્યું અને બેઝિક એમને સારવાર શીખવાડી, જે નાના નાના રોગોની અંદર એ લોકોને પોતાના હાથેથી પોતાની સારવાર કરી શકે એ માટેના એમને ટિપ્સ આપી. સુજોગ થેરેપી એક એવી નિર્દોષ થેરેપી છે, કુદરતી આખી થેરેપી છે, અને જે ભગવાને દરેકના હાથમાં એ શક્તિ આપેલી છે અને બધી આ સારવાર જેટલા પણ રોગની છે માત્ર ને માત્ર 2 આંગળીમાં જ સારવાર થાય છે એની. ગાંધીધામના મહેશ્વરીનગરના રહેવાસીઓ પાણીની તંગી તેમજ ખખડધજ રોડની સમસ્યાથી ત્રાહિમામાં પોકારી ઉઠ્યા છે. અનેક રજૂઆત કરાયા બાદ પણ તંત્ર દ્વારા કાંઈ જ પગલાં લેવામાં આવતા નથી, જેથી રહેવાસીઓમાં આક્રોશ પેદા થયાના અહેવાલો સામે આવ્યા છે. ગાંધીધામનું મહેશ્વરીનગર અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. અહીં વર્ષોથી રોડ ખખડધજ હાલતમાં છે, તેમજ પાણીની લાઈન પણ તૂટેલી છે, તો કેટલાક મકાનોમાં પાણી પણ આવતું જ નથી. તો અહીં 1 થી 32 નંબરના મકાનનો રસ્તો અંત્યત ખખડધજ અવસ્થામાં છે અને લોકોને આવન જાવનમાં તકલીફો પડી રહી છે. તો અહીં વરસાદી સિઝનમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી પણ લોકોને તકલીફો પડે છે અને ગટર ભરવાની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો લોકોએ જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્યએ અનેક વચનો આપ્યા હતા, પરંતુ આજ સુધી કોઈ કામ થયેલ નથી અને ગ્રાન્ટ બધી ચાઉ થઈ ગયેલ છે.
તેમજ હાલના ગાંધીધામના ધારાસભ્યએ પણ અમોને રસ્તા બનાવવા માટે ચૂંટણી પહેલા વચનો આપ્યા હતા, પરંતુ આજ સુધી કોઈ કામ થયા જ નથી અને ગંદકીની સમસ્યાથી અહીંના લોકોમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, પરંતુ કાંઈ જ પગલાં લેવાતા નથી અને બધી જ રીતે શહેરનું આ મહેશ્વરી નગર પીડાઈ રહ્યું છે. તો જવાબદાર તંત્રએ આ બાબતે તાત્કાલિક પગલાં લઈ કામગીરી હાથ ધરવી જોઈએ તેવી અહીંના લોકોની માંગ છે. અરજી તો ઘણી કરેલી, છેલ્લા 15 વર્ષ પહેલા ભાવેશભાઈ આચાર્ય, નિમાબેન આચાર્ય અહીંયા હરેશભાઈ ભાનુસલ દુકાનની સામે શ્રીફળ વધેરી અને ઉદઘાટન કર્યું હતું. કીધું તમારો રસ્તો છે, 2 મહિનામાં એમ કમ્પ્લીટ કરશું. જે તે સમયે નગરપાલિકા કાઉન્સિલર ચૂંટાયેલા હતા બરાબર, એના પછી હવે જે આવ્યા છે એમએલએ રમેશભાઈ છે, એ પણ કીધું છે હું તમારો રસ્તો બનાવી દઈશ. એ બધા કહે છે કે બનાવી દેશું, બાકી નહીં. શ્રવણકોરના ઇલાકામાં જંગલમાં પણ રોડ બને છે, પણ અહીંયા અનુસૂચિત જનજાતિના ઇલાકામાં અત્યાર લગી રસ્તો નથી બનાવ. કેટલા વખત અરજી કરી, નગરપાલિકા ચીફ ઓફિસરને રૂબરૂ ફેસ ટુ ફેસ વાત કરી છે, એ લોકોને એપ્લિકેશન લેખિતમાં આપેલું છે, પણ અત્યાર લગી એ લોકો કાંઈ ડિસિઝન લીધું નથી. એ લોકો કહે છે કે અમે ગ્રાન્ટ આવશે ને તમારું કામ કરાવી દેશું. ગ્રાન્ટ તો ઘણી આવી ને ઘણી ગઈ. છેલ્લા 20 વર્ષમાં અમે જોયું 17 ગ્રાન્ટ આવી, 5 વર્ષ યોજનાની બધી ગ્રાન્ટો ક્યાં ગઈ ક્યાં બરાબર. વોર્ડ 8માં અત્યાર લગી કોઈ સુવિધા વ્યવસ્થિત નથી ને કોઈ પણ કાઉન્સિલર. કેટલા વખત ચૂંટાણો કોઈ અહીંયા વ્યક્તિગત કે ઘર દીધ, એ લોકોએ પૂછાણ નથી કરી ભાઈ તમારે શું વ્યવસ્થામાં શું પ્રોબ્લેમ છે. અહીંયા શું છે, વર્ષા ઋતુ જયારે પડે છે નાના નાના છોકરા યુનિફોર્મ પહેરીને જાય છે ને મમ્મી પપ્પા બૂટ મોજા નથી પહેરાવી શકે, કારણ કે પાંચા ઊંચા કરી પાયજામા અને ગટરના પાણીમાંથી નિકાસ કરીને માંડમાં સ્કૂલે જાય છે. હા, નગરપાલિકા કે દાદ નથી દે, અગર 40 વર્ષ ઇતિહાસ હે પ્રોબ્લેમ સોલ્વ ના તો નગરપાલિકા કોઈ કામ જ ના કરે. 40 વર્ષ થાય સુસાયટી 50 વર્ષ કે એ નગરપાલિકા નેરે જ નથી. અને અમે વેરો ભરો નોટિસ વાળા નહીં હતા, કોઈ કામ નતા કરીએ. અને જીતો નગરપાલિકા અમે ગ્રાન્ટ આવીએ એ મળે ખાઈ ગયા અહીં. હા ડાલિયા મેં કેતે ના કોઈ કેતે ના બન્યો રોડ, એ રોડ કેતે ના બન્યો. આ ઝુંપડપટ્ટીમાં બની નહીં પણ માસીનગરમાં ના બન્યો. એ જોકો ઇલાકો આસાયો એકડે નંબરથી કરીને 32 નંબર મકાન સુધી, જોકો પ્રાચી સુધી રોડ બને તો એની અંદર માસીનગર છે, ઝુંપડપટ્ટી ભરવાડ વારસા રબારી વારસા મિસિદ રોડ છે, મિસિદ દ્વારા પડોશી મિસિદ બોલા કેવાળા મળ્યા હતા ને વટી રોજ 30-35 હજાર માળવી બાઈએ છી આવા જવા હોય એન માટે બચ્ચા વટી હતા. એ વરસાદ દીધી ને અસાંગ એવડો પ્રોબ્લેમ થયો અને સુધી અસાંગ રોડ ના બન્યો. તો દર્શક મિત્રો મળી એક નાનકડા વિરામ બાદ. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયન રમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર 72 જિનાલાથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે 20 કિલોમીટર નાલકો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં, આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર પ્લોટ નંબર 305 વોર્ડ 12B ગાંધીધામ કોર્પોરેટિવ બેંકની બાજુમાં ગાંધીધામ કચ્છ, પિનકોડ નંબર 370-201, ટેલિફોન નંબર 02836-228191, રોહિત મહેતા મોબાઈલ નંબર 9825411317, ધવલ મહેતા મોબાઈલ નંબર 9737181818. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. હવે વાત કરીએ આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની. તો આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની મુલાકાતે બેંગ્લોરથી મેક નામની ટીમ આવેલી હતી, ત્યારે આદિપુરના પ્રભુ દર્શન હોલ મધ્યે પ્રશ્નોત્તરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ગઈકાલે આદિપુર પ્રભુ દર્શન હોલ મધ્યે પ્રશ્નોત્તરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજની મુલાકાતે બેંગ્લોરથી મેક નામની ટીમ આવેલ હતી, જેના ઉપલક્ષમાં આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ હતા. તો અમુક બાળકોએ પોતાના સ્વરે ભજન અને કવાલી પીરસતા આવેલા મહેમાનોના દિલ પણ જીતી લીધા હતા.
અને કાર્યક્રમ દરમિયાન વાલીઓ સાથે બેંગ્લોરથી આવેલ ટીમે પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં યોજ્યો હતો. તો કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓના વાલીઓ અને મહેમાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. So our purpose of this interaction will not be so much fruitful. So we will request that we want the alumni which are holding positions and they are making contributions to this. In what way they are making contributions? If they are already teachers, they are making good contribution as a teacher. But if they are making as a alumni contributions, if they have done something, then it is all right. Otherwise, as a instruction part we have already made, it will remain as a formality only. So we can distinguish. That will be better. Or कुछ भी तकलीफ होती है तो टीचर्स वगैरह जो है इनको बहुत कोऑपरेट करते हैं. कॉलेज के बारे में जो पॉजिटिव पॉइंट है वो सबसे पहला तो ये है कि जो प्रोफेसर है, जैसे कि डॉक्टर लोहाना सर है, प्रोफेसर राजेश ठक्कर है, चटर्जी मैडम है, मटानी सर थे मैथ्स में, सभी ने बहुत सारी मेहनत करके टोलानी कॉलेज का नाम बनाया है. तो पहले ऐसा था कि थर्सडे को एक दिन फ्री दिया जाता था यूनिफॉर्म के लिए, लेकिन फ्री ड्रेस में बाहर के काफी सारे लोग आ जाते थे जिसकी वजह से गर्ल्स को ही सिक्योरिटी की प्रॉब्लम होती थी. और इससे इसके लिए हमारे जो डॉक्टर धर्मानी जी हैं उन्होंने ये स्टेप उठाया कि अब एक भी दिन फ्री नहीं मिलेगा. एंड एक चीज और मैं ये कहना चाहता हूं कि इंफ्रास्ट्रक्चर जो है कॉलेज का वो थोड़ा सा और ज्यादा इंप्रूव हो जाए. अभी भी अच्छा है लेकिन और ज्यादा इंप्रूव हो जाए तो काफी सारी प्रॉब्लम सॉल्व हो सकती है. थैंक यू. जब मैं फर्स्ट और सेकेंड ईयर में थी तो यहाँ पे इन्हीं कोर्सेज चलते हैं, विचार करियर ओरिएंटेड कोर्सेज, तो उनमें हमें डिप्लोमा इन बायो टेक्नोलॉजी का एक सर्टिफिकेट मिलता है. तो अगर उस सर्टिफिकेट को हम एडवांस डिप्लोमा थर्ड ईयर में मिलता है, अगर आप वो डिग्री में दे दो करियर ओरिएंटेड कोर्स में ही, या तो फिर यहाँ पे एक बायोटेक का बीएससी अलग से अगर स्टार्ट हो जाए तो इट्स वेरी गुड. और हम लोगों को एक ही प्रॉब्लम होती है कि एमएससी अगर माइक्रो में करना है तो बाहर जाना पड़ता है, बिकॉज इन कच्छ यूनिवर्सिटी सिर्फ 3 सब्जेक्ट्स हैं. तो बहुत अच्छा यहाँ पे एक प्लेटफॉर्म खड़ा हो सकता है अगर एक या दो सब्जेक्ट्स जो है बैचलर डिग्री में वो बढ़ा दिए जाए, क्योंकि फिर बायो टेक्नोलॉजी इट्स अ न्यू सब्जेक्ट इन दिस फील्ड, तो बहुत अच्छा है. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. दर्शकों मित्रों नमस्कार, हूँ कालूभाई भानुशाली, मैनेजिंग मंत्री सरदार संदेश न्यूज चैनल न्यूज़पेपर. સરદાર સંદેશ ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બોર્ડ બેડો ઉપાડ્યો છે ત્યારે અમારા જાગૃત અને નિડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે, તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોને થતી કતલ અટકી શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને કાર્યમાં સહભાગી થઈએ, સમગ્ર દેશ મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેઇલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાઓ. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. ભચાઉ તાલુકાના લુણવા ગામે એનઆરઆઈ કંપની 10 વર્ષથી પગાર વધારાની માંગણી સ્વીકારતી નથી, તેમજ કંપની દ્વારા શોષણ કરવામાં આવે છે તેવા આક્ષેપો કામદારો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે એનઆરઆઈ કંપનીના 300 કામદારો 3 દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે. ભચાઉ તાલુકાના લુણવા ગામે એનઆરઆઈ કંપની 10 વર્ષથી પડતર માંગણીઓ સંતોષતી નથી અને કંપની દ્વારા શોષણ કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે 300 કામદારો હડતાલ પર ઉતરી ગયા છે. આ બનાવને અનુલક્ષીને લુણવા અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. મજૂર હડતાલ પર ઉતરી ગયા છે. આ મજૂર વર્ગ બિહાર અને ઝારખંડના છે. 10 વર્ષથી આ કંપનીમાં કામ કરી રહ્યા છે. તેમની પગાર વધારવામાં માંગણી ઘણા સમયથી મૂકેલી છે.
આ એનઆરઆઈ કંપની દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી અને તેમની બીજી માંગ હતી કે કંપની દ્વારા રવિવારનું વેતન પણ મળતું નથી જે મળવું જોઈએ. આના કારણે 300 જેટલા મજૂરોએ 3 દિવસથી હડતાળ પર ઉતરીને જ્યાં સુધી મેનેજમેન્ટ દ્વારા માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. આ કંપનીમાં અનેકવાર અકસ્માતો થયા છે તો કંપની દ્વારા કોઈ મેડિકલ ફંડ મળ્યું જ નથી. મજૂરોના હાથ પગમાં પણ ઈજા થયેલ છે. આવા અનેક અકસ્માત સર્જાય છે. મજૂરોના કહેવા મુજબ અમારું પૂરું મહેનતાણું મળતું જ નથી. દિવસ દરમિયાન કોલસાની ભઠ્ઠીમાં કામ કરવું પડે છે છતાં પણ કંપની દ્વારા માંગણી સ્વીકારવામાં નથી આવતી તેમજ કંપની દ્વારા શોષણ થતું હોવાનો કામદારોનો આક્ષેપ પણ છે. एजीएम सिविल इसका कारण ऐसा कुछ खास नहीं है. ये लोगों को क्या मांग है, हम लोगों को डेली रेगुलर बेसिस में 12 घंटा करके ड्यूटी देना चाहिए, मतलब ओवर टाइम चाहिए. अभी कंपनी का भी ऐसा पोजीशन है, माली बिक नहीं रहा है और उतना रॉ मटेरियल भी नहीं है. कंपनी के पास जितना चिमनी है वो चिमनी भी चालू नहीं है. उसका पगार तो देखिए, पगार तो कुछ दिन पहले ये लोगों का इंक्रीमेंट हुआ है. पगार ऐसे बढ़े हैं, पगार तो साल में जो इंक्रीमेंट होगा तभी पगार बढ़ता है, ऐसे नहीं बढ़ता है. इंक्रीमेंट हुआ है ना, लास्ट साल इंक्रीमेंट हुआ है ना. ભુજ તાલુકાના માધાપરના મનીષ કુલકર્ણી પાસેથી 1.5 કિલો ચાંદી લઈ પરત ન કરી વિશ્વાસઘાત અને ઠગાઈના કેસમાં એક મહિલા સહિત 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે, જેમાં પોલીસે અગાઉ 2 આરોપીને પકડી પાડ્યા બાદ આજે મહિલાની ધરપકડ કરી છે. મનીષ કૃષ્ણાભાઈ કુલકર્ણીને વિશ્વાસમાં લઈ માધાપરમાં રહેતા દંપતિ સહિત 3 વ્યક્તિઓએ ધંધા માટે 1.5 કિલો ચાંદી લીધી હતી. આ ચાંદી પરત ન કરતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પોલીસે કમલેશ વ્યાસ અને કપિલ બારમેડાની ધરપકડ કરી હતી. આ કેસમાં હજી મહિલાને ધરપકડ કરવાની બાકી હતી. તે સંદર્ભે પોલીસે આજે હર્ષિદા કપિલ બારમેડાની ધરપકડ કરી છે. જે અનુસંધાને 2014 સાલમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગામે કપિલ અને કમલેશને અગાઉ અટક કરવામાં આવેલ હતા. કપિલને નાંદર કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવેલો હતો અને આજરોજ કપિલની પત્ની હર્ષદાબેનને આજરોજ ઉપરોક્ત ગુના ગામે અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીધામની શિવમ હોસ્પિટલ સામે ઝૂંપડામાં ગંજીપાનાનો જુગાર રમાય છે એવી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલે એ વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં રૂપિયા 3650 સાથે 5 જુગારી શખ્સોની ધરપકડ કરાઈ હતી. ગઈકાલે ગાંધીધામ શિવમ હોસ્પિટલ સામે ઝૂંપડામાં ગંજીપાનાનો જુગાર રમાતો હતો, જેની બાતમી મળતા હેડ કોન્સ્ટેબલ રાજકુમાર ગુગનરામ આહિરે તારીખ 27/11/2014 સાંજે 6:25 વાગ્યાના અરસામાં રેડ કરતા આરોપી શંકર પ્રેમજી ભાનુસાલી, દયાલ શ્રીરામ પાસી, અશોક મનજી માજી રાણા, વિનાભાઈ ખોડાભાઈ ઠાકોર, રહીમ હાજી રાયમા એમ 5 શખ્સો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હતા ત્યારે રેડ દરમિયાન રૂપિયા 3650 રોકડા અને પાના સાથે તેઓની ધરપકડ કરાઈ હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. Just you, just me. I think that's all we need. What's your favorite game? You have a beautiful name. Just talk to you is all I wanna do all day. Just you, just me. I think that's all we need. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. વાત કરીએ ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારની ગંદકીની. તો ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં ગંદકીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારની ચારેકોર કચરાના ગંજ પડ્યા છે, તેમજ ગટર પર ઢાંકડા લગાવવાની તસ્દી પણ ગાંધીધામ નગરપાલિકાએ નથી લીધી. ગાંધીધામનો નવી સુંદરપુરી વિસ્તાર ગંદકીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. અહીં સ્કૂલની બાજુમાં કચરાના ગંજના ગંજ પડ્યા છે અને ગટર પર ઢાંકડા લગાવેલા નથી. તો સ્કૂલ બાજુમાં આવેલ હોવાથી અહીં બાળકો જો ગટરમાં પડી જાય તો જવાબદારી કોની?
શહેરમાં સફાઈ થાય છે ત્યારે પછાત વિસ્તાર પ્રત્યે પાલિકા કેમ ઓરમાયું વર્તન દાખવે છે અને આ વિસ્તારમાં ઘણા સમયથી ગંદકીની સમસ્યા છે જેથી બાળકો પ્રાથમિક શાળામાં પણ બેસી શકતા નથી અને આજુબાજુ રહેતા લોકો અને બાળકોમાં આથી રોગચાળો ફેલાવાનો ભય પણ છે તો આ બાબતે તાત્કાલિક નગરપાલિકા પગલાં લે તેવી લોકમાંગ ઉઠી રહી છે. કચ્છમાં ચોરીના બનાવો વધતા જાય છે. જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં 200 ચોરીના બનાવો બન્યા છે. તેમાંથી ફક્ત 81 કેસનો ભેદ ઉકેલાયો છે. પશ્ચિમ કચ્છમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન બની રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. જાન્યુઆરી 2014 થી ઓક્ટોબર 2014 દરમિયાન વાહન અને ઘરફોડ ચોરીના 200 બનાવો પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે. તેની સામે માત્ર 81 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. આમ 119 ચોરીઓનો હજુ ભેદ ઉકેલાયો નથી. પશ્ચિમ કચ્છના નેત્રા, નિરોણા, નખત્રાણા, માંડવી, નલિયા, ભુજ, માધાપર સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 માસમાં ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. તો અબડાસા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી પવન ચક્કીઓને તસ્કરોએ નિશાન બનાવીને કેબલ તફડાવાયા હતા. ખાસ કરીને દિવાળી વેકેશન દરમિયાન બંધ મકાનો તસ્કરોના નિશાન પર હોય છે ત્યારે ચોરીના બનાવ વધુ બનતા નજરે પડે છે. જ્યારે જ્યારે મકાન માલિક બહાર જાય ત્યારે તે અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવાની હોય છે, પરંતુ લોકો આ બાબતે સજાગ નથી તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. જિલ્લામાં આવેલા પોલીસ મથકોમાં માત્ર 4-5 જ અરજીઓ આવી હશે. ક્યારેક પણ બહાર ગામ જવાનું થાય ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને કરવાથી ઘરની સુરક્ષા થઈ શકે તેમ છે. તેમજ લોકોએ પોતાના ઘર કે ઓફિસમાં તાળા તકલાદી લગાવવા ન જોઈએ, જેથી કરીને ચોરીના બનાવને કોઈ પણ તસ્કર અંજામ આપે તે પૂર્વે આસપાસમાં રહેતા લોકો અવાજ સાંભળીને સજાગ થઈ જાય અને ચોરીના બનાવ બનતા અટકી શકે. પોલીસ સાથે હવે લોકોએ પણ ચોરીના બનાવને અટકાવવા જાગૃત થવું પડશે. ભચાઉ હાઈવે પર દર થોડા દિવસોમાં અકસ્માત નોંધાતા હોય છે ત્યારે આજે ફરી એક વધુ અકસ્માતનો બનાવ નોંધાયો છે. ભચાઉ હાઈવે પર ટ્રેલર ચાલક ગફલત ભરી રીતે ટ્રેલર ચલાવતા ટ્રેલર રોડથી નીચે પલટી થઈ ગયું હતું. તો આવી ખરાબ રીતે ચલાવનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવી જોઈએ. આજરોજ ભચાઉ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ નોંધાયો હતો, જેમાં ટ્રેલર નંબર GJ12X2038નો ચાલક ગફલત ભરી રીતે ટ્રેલર ચલાવતા રોડથી નીચે ઉતરી અને પલટી થઈ ગયું હતું, જેથી ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ સદનસીબે જાનહાનિ થતા ટળી હતી. તો દરરોજ થતા અકસ્માતો ચિંતાજનક છે ત્યારે તંત્ર આ માતેલા સાંઢ માફક દોડતા ટ્રેલરના ચાલકો સામે લાલ આંખ કરવી જોઈએ કે નહીં. મુંદ્રા સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા ઉમરસિંહ મંગર નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આંખો ટૂંકાવી લીધું. સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા ઉમરસિંહ મંગર નામના યુવકે ગઈ રાત્રે પોતાના મકાનની છતમાં પંખામાં રસી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો, જેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રાજેશ વી જોશી ચલાવી રહ્યા છે. ગાંધીધામ તાલુકાના ખારી રોહર નજીક એક ટ્રેને દામજી ધન્ના વાઘેલા નામના યુવકને હડફેટે લેતા અતિ ગંભીર અને દયનીય ઈજાઓ થઈ હતી, જેને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ આ હતભાગીને સારવાર કારગત નીવડે એ પહેલા જ તેને દમ તોડી દીધો હતો. ગાંધીધામ તાલુકાના ખારી રોહર નજીક ટ્રેન હડફેટે દામજી ધના વાઘેલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં ખારી રોહર નજીક બન્યો હતો. હતભાગી યુવાનને ટ્રેનની ટક્કરથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. જમણા પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હતી, જ્યારે ડાબો પગ કપાઈ ગયો હતો. સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. રાત્રે 8 વાગ્યાના અરસામાં તેણે દમ તોડી દીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અનેક લોકો કચ્છના ખૂણે ખૂણામાંથી ફરિયાદો લઈને ઉમટી પડ્યા.
આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સ્વાગત અને ફરિયાદ સમિતિની મીટિંગ યોજાઈ હતી. આ સમિતિમાં લોકો પ્રશ્ન લઈ આવ્યા હતા અને સાંભળીને લોકોના પ્રશ્નો હલ કરવા માટે બાહેંધરી આપવામાં આવી હતી. સ્વાગત સમિતિમાં મુકાતા પ્રશ્નોનો ક્યારે ખરેખર નિકાલ થાય છે તે પણ એક સર્વેક્ષણ કરવા જેવું છે. મારો પ્રશ્ન એ છે કે અમારી વાલ્મીકી સમાજ માટે શ્રી સફાઈ કામદાર રિજન કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, જે 1976 રજિસ્ટ્રેશન થયેલી હતી, ભુજમાં રજિસ્ટ્રેશન થઈ હતી, ગાંધીધામ ખાતે હતી, સુંદરપુરી વિસ્તારમાં, અમારા વાલ્મીકી સમાજના ભાઈઓ માટે એસઆરસી લિમિટેડ આદિપુરે તારીખ 1/1/1994 રોજ આ પ્લોટ અમને રહેવા માટેના પ્લોટો ફાળવવામાં આપ્યા હતા, જેમાં એ ટાઈમના અમારા પ્રમુખ મંત્રી શ્રી મગનભાઈ લવજીભાઈ પરમાર એ અમારા પ્રમુખ છે જે તે સમયથી, અને મંત્રી તરીકે માવજી વેલજી રાઠોડ છે. આ લોકોએ બંને પોતાના એ ટાઈમે અમારો સમાજના એટલો બધો એજ્યુકેશન નહોતું કે એટલો બધો ક્વોલિફાઈડ નહોતા ને એટલા બધા આર્થિક રીતે સધ્ધર નહોતા, એનો આ લોકો બિલકુલ ગેરફાયદો ઉપાડીને અમને એ લોકોના ખોટા પ્રમાણપત્રો, ખોટા આધાર પુરાવો રજૂ કરીને સમાજ કલ્યાણ બાંધકામમાંથી સહાય લોન મેળવીને એ લોકોને જાણ બહાર આ દિવસ સુધી એમના પ્લોટો એ લોકોએ અમુકને આપ્યા, અમુકને વેચ્યા, અને અમુક અમારા અત્યારે 4 સભ્યોને, જે હું ઈશ્વરભાઈ ગામાભાઈ વાઘેલાનો ભાઈ છું, આ ગણપતભાઈ શિવાભાઈ મકવા છે, પુરુષોત્તમભાઈ ધનાભાઈ છે અને બાબુભાઈ ચહેરાભાઈ રાઠોડ છે, આ ચારોના તારીખ 20/11/2014 ગાંધીધામ એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના તપાસ દરમિયાન સુધી એમના કબજા હેઠળ રાખીને બેઠા છે અને કોઈ પણ જાતનો આ બાબતે ખુલાસો આપતા નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમારી સમક્ષ મૂકી શકો છો. અમો આપના અવાજને તંત્ર સુધી પહોંચાડવાનો માધ્યમ બનશું. તો ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.